વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે તેમજ બાજુમાં દર્શાવેલ બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે મિત્રો આપ સૌ જાણો છો તેમ આપણી આ ચેનલ પર વિવિધ સહાય યોજના અંગેના વિડીયો ખેડૂતોને લગતી માહિતી તેમજ જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવામાં આવે છે અને આપણે ક્યારેક ચૂંટણીને લગતા પ્રશ્નો પણ રજૂ કરીએ છીએ અને લગતી માહિતી આપીએ છીએ તો આજે એક મહત્વનો ટોપિક લઈને આવ્યા છે પંચાયત ચૂંટણી ડિપોઝિટ ભરવા અંગેના નિયમ કેટલી ડિપોઝિટ ભરવી પડે ડિપોઝિટ જપ્ત કઈ રીતે થઈ શકે અને ડિપોઝિટ પરત કેટલી મળે આ આખી બાબત છે એ આપણે સમજીશું તો આ પંચાયત ચૂંટણી છે એમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત એ ત્રણેય ચૂંટણીનો સમાવેશ થાય છે અને એના એમાં ત્રણેય ચૂંટણીમાં કેટલી કેટલી ફી ભરવાની હોય એ ત્રણેય વિગત આપણે જોઈ લેશું ખાસ કરીને તાજેતરમાં જ આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આપ કદાચ વિડીયો જોતા હશો ત્યારે એ ચૂંટણી જાહેર પણ થઈ ગઈ હોય અથવા તો થોડી ઘણી વાર બાકી હોય તો આ મહત્વનો ટોપિક છે ડિપોઝિટ ભરવા અંગેના નિયમ અનામતો આપણે એને ગુજરાતીમાં અનામતો કહે છે ડિપોઝિટ્સ એને આપણે અંગ્રેજીમાં એવો શબ્દ બોલી શકીએ તો કોઈ પણ ઉમેદવારે એ અહીં લખેલો છે નિયમ તેરમાં નિયત થયા પ્રમાણે રોકડ અનામત મૂકવી જોઈશે કે મૂકવાની રહેશે તો આપણે એ કોઈ એ બાબતમાં પડતા નથી અહીં બીજો જે પેરેગ્રાફ છે છ પોઈન્ટ સાત બે આપણે આ ઉપરનો છે અનામત અંગેનો આ છ સાત એક અને આ છ સાત બે તો છ પોઈન્ટ સાતના બે ભાગ છે એમાં નીચેનો છે ઉમેદવારી પત્ર સાથે રકમ અનામત મૂકવા બાબત આ નિયમ છે એ તેર હવે અહીં આપણે અલગ અલગ ચૂંટણી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો આ જિલ્લા પંચાયતની વિગત લખેલી છે તમે આ વિડીયોને પોસ્ટ કરીને જોઈ લેજો કેટલા રૂપિયા ભરવાના છે એની વિગત અહીં આપેલી છે તમે વાંચી લેજો ત્યારબાદ છે ખ આપેલું છે તાલુકા પંચાયતને લગતી માહિતી છે જો તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો કેટલી રકમ ભરવી પડે અને અહીં છે ગ્રામ પંચાયતની માહિતી આપેલી છે એ ગ્રામ પંચાયતની તમને અલગ સરળ રીતે સમજાવીશ કઈ રીતે તમારે કેટલી ફી ભરવાની છે સરપંચની અને ગ્રામ પંચાયતના સભ્યની હવે લખેલું છે તે જ મતદાર વિભાગમાંથી ચૂંટણી માટેના એક કરતાં વધુ ઉમેદવારી પત્રોથી કોઈ ઉમેદવારના નામની દરખાસ્ત કરવામાં આવી હોય ત્યારે એક કરતાં વધુ રકમ અનામત મૂકવાનું તેના માટે જરૂરી રહેશે નહીં તો ગ્રામ પંચાયત ચૂંટણીમાં એવી જોગવાઈ છે કે બે વોર્ડમાંથી પણ તમે ઉમેદવારી નોંધાવી શકો કોઈને ચૂંટણી લડવી હોય બે વોર્ડમાંથી તો બે વોર્ડમાંથી લડી શકે પણ એને ફી છે એ એક વોર્ડની ભરે તો પણ ચાલે એ અહીં સ્પષ્ટ રીતે લખેલું છે તો એ બે વોર્ડમાંથી ઉમેદવારી કરી શકે એના શું નિયમો છે એ તમારે જાણવું હોય તો પણ આપણે આગળનો એક વિડીયો બનાવીને આખી આખી પ્રોસેસ છે એ શું હોય છે એ તમને સમજાવીશ હવે આપણે ગ્રામ પંચાયત ચૂંટણી છે એના વિશે જ આગળ જોઈ લઈએ પહેલાં તમારાનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે એટલે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કામ લાગે અને તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો પણ તમને આ માહિતી છે ઉપયોગી થાય અને ગ્રામ પંચાયતની વિગત છે એ આપણે આગળ સમજાવીએ છીએ તો ગ્રામ પંચાયત ચૂંટણીમાં ડિપોઝિટ કરવા અંગેનો નિયમ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના કિસ્સામાં રૂપિયા બે હજારની રકમ અથવા ઉમેદવાર સ્ત્રી હોય ત્યારે અથવા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના સભ્ય હોય તો રૂપિયા એક હજાર રૂપિયાની રકમ તો તમારે સરપંચ તરીકે ફોર્મ ભરવું હોય તો બે હજાર રૂપિયા ડિપોઝિટ ભરવાની છે અને જો તમે કોઈને સ્ત્રીનું ફોર્મ ભરવાનું હોય તો હજાર રૂપિયા ભરવાના છે ને કોઈ જે એસસી એસટી અને ઓબીસી એક પછાત જાતિઓ છે એટલે કે અનામત કેટેગરીની એ અનામત કેટેગરીમાં આવતા હોય તો પણ હજાર રૂપિયા ભરવાના છે છે એટલે સામાન્ય પુરુષ એમના માટે જ રૂપિયા છે એક એક હજાર રૂપિયા છે તો આ રીતે છે એ ફી નક્કી થયેલી છે એ અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને સ્ત્રી એમના માટે છે એ એક હજાર રૂપિયાની રકમ છે એ ડિપોઝિટ તરીકે ભરવાની છે એ વાત કરીએ આપણે સરપંચમાં ભરવાની હવે સભ્યની ચૂંટણી હોય તમારા ગામમાં ચૂંટણી હોય તો એમાં સરપંચ અને સભ્યની ચૂંટણી બંને હોય છે તો એ આખી પેનલ નક્કી કરતા હોય છે સરપંચ કે આ અમારી આ પેનલ છે તો એવા કિસ્સામાં એમને આ જાણવું જરૂરી છે કે આપણા સભ્યો હોય એમને કેટલી રકમ ભરવાની હોય તો સરપંચમાં જે ભરો છો એના કરતાં અડધી ભરવાની સીધી વાત છે કે સરપંચના કિસ્સામાં આપણે જેટલી ફી ભરેલી હતી એના કરતાં અડધી ફી ભરવાની છે તો સરપંચમાં આપણે બે હજાર હતી ભરેલી તો સભ્યના કિસ્સામાં છે હજાર રૂપિયા ભરવાની પણ કોઈ સ્ત્રી ઉમેદવાર હોય તો પાંચસો રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવાર હોય એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય એમના માટે છે એ પાંચસો રૂપિયા એ ફી છે એ ભરવાની છે સભ્યોમાં તો આ તમને ફી કેટલી ભરવાની છે એ ડિપોઝિટ એ તો તમને ખબર પડી ફી તો ન કહી શકાય એને એક અનામત કહી શકાય ડિપોઝિટ કહી શકાય કારણ કે તમને એમાંથી રકમ છે એ મળવાપાત્ર છે અને પૂરી પૂરી રકમ મળવાપાત્ર નથી પણ એ કેટલીક રકમ કાપીને તમને એ મળવાપાત્ર છે તો જપ્ત ક્યારે થાય એની પણ જોગવાઈઓ છે આપણે આગળ જોઈ લઈએ તો અનામત મૂકેલી રકમ પરત અથવા જપ્ત કરવા બાબત આ નિયમ ચૌદ છે એ આપણે નિયમ તેરમાં આપણે જોઈ ગયા છીએ કે કેટલી રકમ મૂકવાની છે તો નિયમ તેર હેઠળ અનામત મૂકેલી રકમ તે મૂકનાર વ્યક્તિને અથવા તેના કાયદેસરના પ્રતિનિધિને પરત કરવામાં આવશે અથવા આ નિયમની જોગવાઈઓ અનુસાર જપ્ત કરી શકાશે અને તે સરકારી તિજોરીમાં જમા કરાશે હવે આ તમારે આખો સ્ક્રીનશોટ એક લઈ લેવાનો છે આ નિયમ ચૌદનો સ્ક્રીનશોટ એટલે તમારે ચૂંટણીમાં ઊભાનું હોય તો તમને એ કામ લાગે બાકી સરળતાથી હું તમને સમજાવું કે એ કઈ રીતે તમને એ પરત મળવા પાત્ર છે તો જો આ માન્ય ઉમેદવાર માન્ય મતના ચોથા ભાગ કરતા એ વધે નહીં અહીં લખેલું છે જો કઈ રીતે જપ્ત થાય એ આ ચાર નંબરમાં લખેલું છે ચૂંટણીમાં મતદાન મતદાન કરવામાં આવ્યું હોય ઉમેદવાર ચૂંટાયો ન હોય અને તેને મળેલા માન્ય મતોની સંખ્યા તમામ ઉમેદવારોને મળેલ માન્ય મતોના કુલ સંખ્યાના એક ચતુર કરતાં કરતા વધે નહીં તો પેટા નિયમ ત્રણની જોગવાઈના આધીન રહીને અનામત મૂકેલી રકમ જપ્ત કરવામાં આવશે માન્ય મત કોને કહેવાય કે માની લો કે તમારા ગામમાં એ ત્રણ હજારનું મતદાન છે તો ત્રણ હજારના મતદાનમાંથી કુલ મતદાન તમારા ગામમાં બે હજારનું થયું છે મત નાખવા આવેલા વ્યક્તિ બે હજાર છે બે હજાર વ્યક્તિ મત તો નાખેલા છે પણ એ બધા મત માન્ય રહેતા નથી કારણ કે ઘણી વખત એ એરોક્રેસ માર્ક જે એરોક્રોસ હોય એ જે નિશાન આપણે બોડીને મારીએ છીએ એ નિશાન મારવામાં કંઈક તકલીફ થઈ હોય અથવા તો બે બે ઉમેદવારને નિશાન મારી દેતા હોય છે ઘણા કારણો સર એ તમારો મત છે એ રિજેક્ટ થાય છે તો એ માન્ય મત નથી ગણાતો જે મત ચૂંટણી અધિકારી માન્ય ગણે છે એને જ આમાં લેવાનો છે તમે બે હજારનું મતદાન થયું હોય તો એમાંથી માની લો કે પંદરસો મત હોય એ જ સાચા હોય બાકી એ એ ને હોય તો પંદરસો મત છે એ માન્ય મત ગણાય હવે એમાંથી એક ચતુર સાંસ કરતાં કરતા એક એટલે ચોથો ભાગ ચોથા ભાગ કરતા વધે નહીં તો એ છે એ જપ્ત થાય તો ચોથો ભાગ છે એ તમારે પંદરસો આપણે માન્ય મત ગણ્યા છે તો એનો ચોથો ભાગ છે તમારે એની કાઢી લેવાનો છે એ ચોથો ભાગ થાય એ લગભગ સવા ત્રણસોની આજુબાજુ થશે તમારો એ ચોથો ભાગ તો પંદરસો હોય તો એનો અડધો ભાગ છે સાડા સાતસો અને એ સાડા ત્રણસોથી કંઈક વધારે થાય છે પોણા ચારસોની આજુબાજુ થતો હશે તમે એ ટોટલ એ કાઢી લેજો તો એ પંદરસોના તમારે એ ચાર ભાગ કરવાના છે અને પંદરસોના ચાર ભાગ કરી અને તમને એ મત મળે એ પ્રમાણે ગણવાનું છે તો એ પોણા ચારસો મત તમારા ખાતામાં ન પડે તો એ તમે ડિપોઝિટ તમારી સો ટકા જપ્ત થશે તમે હજાર રૂપિયા ભરેલા હોય તો હજાર રૂપિયા બે હજાર રૂપિયા ભરેલા હોય તો બે હજાર અથવા તો સભ્યમાં કોઈ અનામત કેટેગરીને અથવા સ્ત્રી ઉમેદવાર હોય તમને પાંચસો રૂપિયા ભરેલા હોય તો એ પાંચસો પૂરેપૂરી રકમ છે એ જપ્ત થઈ જાય હવે માની લો કે તમને એ ત્રણસો પિંચોતેર મત કરતા વધારે મળેલા છે જો તમારા ગામમાં પંદરસો મત માન્ય થયા હોય તો આ માત્ર ઉદાહરણ રૂપે તમને એ સમજાવવાની કોશિશ કરું છું એ ત્રણસો પિંચોતેર એવો કોઈ ક્રાઇટેરિયા નથી પણ એક ચતુર્થાંશ કરતા વધારે મત મળેલા હોય ચોથા ભાગ કરતા વધારે તો એ તમને મળવા પાત્ર છે તો મળવા પાત્ર પણ કેટલા છે એ પચીસ ટકા રકમ છે એ પેલા કાપવાના છે અહીં જો બતાવેલું છે બીજા નંબરની જે વિગત લખેલી છે બીજા નંબરમાં એ પ્રોસેસિંગ ફી એ પચીસ ટકા છે એ રકમ પ્રોસેસિંગ ફી એ સરકારમાં જમા થશે એટલે માની લો કે તમે એક હજાર રૂપિયા ભરેલા હોય ડિપોઝિટના તો એ તમને સાડા સાતસો રૂપિયા મળવાપાત્ર છે જો તમને એ ચોથા ભાગ કરતાં વધારે મત મળે તો અને તમે બે હજાર રૂપિયા ભરેલા હોય તો તમને એ પંદરસો રૂપિયા એ મળવાપાત્ર છે એ પચીસ ટકા બાદ કરીને જો તમને એક ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગ કરતાં વધારે મત મળેલા હોય તો બાકી તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને આ નિયમ છે એ એ પરફેક્ટલી અહીં લખેલું છે એ જ રીતે તમે એ જોઈ શકો તમારી રીતે તમે અર્થઘટન કરવું હોય તો કરી શકો બાકી સાદી રીતે આપણે એ સમજાવેલું છે તો આ રીતે છે એ અનામત એટલે કે ડિપોઝિટની આખી જોગવાઈઓ છે નિયમ તેર અને નિયમ ચૌદમાં તો આ રીતે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો અન્ય મિત્રો સુધી શેર કરજો